नमस्कार, આપ જો રાજો આફ્ટરનૂન પ્રાઇમ ટાઇમ ખબરો અને હું છું આપની સાથે હેતવી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને, તો ક્રિકેટ રસિકો માટે અહીંયા ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. વરસાદ ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે અને 14મી ઓક્ટોબરે વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં 7 દિવસ જે વરસાદની કોઈ શક્યતા ન હોવાની વિગત આવી છે. 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. તારીખ 14 અને 15 ઓક્ટોબરે પણ વરસાદની શક્યતા નથી. हाल वरसाद नी कोई सिस्टम बनवानी शक्यता नथी. अगले 5-7 दिन में गुजरात स्टेट में, पूरा स्टेट में बारिश होने का कोई संभावना नहीं है. टेम्परेचर मोस्टली नो लार्ज चेंज में रहेगा, यानी ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. इवन मिनिमम टेम्परेचर का भी ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. जैसे अभी वेदर चल रहा है, इससे ही अगले 7-8 दिन तक चलने का संभावना है. अभी फिलहाल जो मॉडल लग रहा है, जो दिखा रहे हैं और जो एनालिसिस हो रहा है, उसके हिसाब से 14 तारीख के लिए कुछ बारिश होने का ज़्यादा संभावना नहीं है. इवन 15 तारीख के लिए भी अहमदाबाद में बेसिकली बारिश होने का संभावना नहीं है. हमें बात करी शुरू क्रिकेट ना महाकुंभ वर्ल्ड कप ने. क्रिकेट ना महाकुंभ वर्ल्ड कप नु काउंटडाउन शुरू थई चुक्यू छे. अहमदाबाद में वर्ल्ड कप नी पहली मैच थोड़ी ज वार में न्यूजीलैंड अने इंग्लैंड वच्चे आ मैच रमाशे. न्यूजीलैंडे टॉस जीती फील्डिंग पसंद करी छे. देश विदेश थी क्रिकेट चाहको स्टेडियम खाते पहुंचा छे. नरेन्द्र मोदी स्टेडियम खाते चुस्त पोलिस बंदोबस्त गोठवामां आव्यो छे. क्रिकेट रसिकोए स्टेडियम में एंट्री लई लीधी छे. थोड़ी वार में आज धमाकेदार आक्रमक अने दिल धड़क क्रिकेट मैच जोवा मळवानी छे. अहमदाबाद ना आंगणे वर्ल्ड कप क्रिकेट नो आरंभ थई रह्यो छे. प्रथम मैच में इंग्लैंड न्यूजीलैंड नी टीम टकरावानी छे, तो बीजी तरफ चैम्पियन बनवा टीम इंडिया पण तैयार छे. ક્રિકેટના સૌથી મોટા કાર્નિવલનો આજથી પ્રચંડ પ્રારંભ. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમથી વર્લ્ડ કપનો આરંભ. અમદાવાદના આંગણેથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ. ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ એટલે કે વર્લ્ડ કપ ક્રિકેટનો આજથી પ્રચંડ આરંભ થઈ રહ્યો છે. 2011માં ચેમ્પિયન બન્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ફરી વર્લ્ડ કપનો તાજ મેળવવા મેદાનમાં ઉતરશે. જોકે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુકાબલાથી વર્લ્ડ કપનો આરંભ થશે. વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર વિશ્વકપની પ્રથમ મેચ રમાશે. વર્લ્ડ કપના ધમાકેદાર અને પ્રચંડ પ્રારંભ માટે અમદાવાદનું આ વિશાળ અને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ સંપૂર્ણ સજ્જ છે. વિશ્વની ધુરંધર ટીમો એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ આમને સામને. આ વખતનો વર્લ્ડ કપ અનેક રીતે દલધડક અને રોમાંચક બની રહેવાનો છે, કારણ કે એકથી એક ચડિયાતી ટીમ એકબીજા સામે ટકરાવાની છે. જોકે વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમ જે રીતે મજબૂત દેખાવ કર્યો છે એ જોતા રોહિત એન્ડ કંપની ઘર આંગણે રમાનારા વર્લ્ડ કપની ટ્રોફી જીતવા થનગની રહી છે. પૂર્વ ક્રિકેટર્સ પણ કહી રહ્યા છે કે વિશ્વ કપ જીતવા ભારતીય ટીમ મજબૂત દાવેદાર છે. 8 ઓક્ટોબરે ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. ત્યારબાદ 14 ઓક્ટોબરે અમદાવાદમાં વિશ્વકપની સૌથી મોટી અને હાઈ વોલ્ટેજ મેચ રમાશે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે. જોકે ક્રિકેટ ચાહકો ઈચ્છી રહ્યા છે કે હંમેશાની જેમ આ વખતે પણ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને ધોબી પછાડ આપે. ક્રિકેટ રસીઓના કિમિયા પર આહના એક્શનમાં જોવા મળ્યું છે. આહનાના પ્રમુખે હોસ્પિટલોને કડક સૂચના આપી છે. હોસ્પિટલના દર્દીઓને પ્રાધાન્ય આપો. કેટલાક લોકો મેચ માટે બોડી ચેકઅપના નામ પર આવી રહ્યા છે અને બુકિંગ કરાવી રહ્યા છે. આ પ્રકારના બુકિંગ ન લેવાની
सूचना આપવામાં આવી છે। ભારત પાકિસ્તાન મેચ દરમિયાન હોટલો ફૂલ થઈ ચૂકી છે। હોટલો ફૂલ થતા કેટલાકે આ નવો નુસખો અજમાવ્યો છે। આજથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે। 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની છે। અને જેને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ક્રેઝ છે। આ મેચની તારીખ જાહેર થતા જ હોટલ્સમાં રૂમ બુક થઈ ગયા છે, તો કેટલીક હોટલના ભાડા 4-5 ગણા વધી ગયા છે। ત્યારે વિદેશમાં અવસ્થા ગુજરાતીઓએ દેશી જુગાડ શોધી કાઢ્યું છે। ભારત પાકિસ્તાન મેચ દરમિયાન હોટલ હાઉસ ફૂલ થતા નવો નુસખો સામે આવ્યો છે। ભારત બહારથી આવતા ક્રિકેટ પ્રેમીઓએ મેડિકલ ચેકઅપના બહાને હોસ્પિટલમાં રૂમ બુક કરાવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી વિવિધ હોસ્પિટલમાં 14 ઓક્ટોબરે મેડિકલ ચેકઅપને લઈને ખૂબ જ ઇન્કવાયરી આવી રહી છે, જેને લઈને આહનાએ એડવાઇઝરી જાહેર કરી છે। આહનાના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રાધાન્ય આપવા અંગે સૂચના આપી છે। લોકો મેચ દરમિયાન બોડી ચેકઅપના નામે બુકિંગ કરતા આ પ્રકારના બુકિંગ ન લેવા કડક સૂચના અપાઈ છે। વધુ સમાચાર આવી રહ્યા છે સામે રાજકોટથી। અખાદ્ય બ્રેડના વેચાણ થતા હોવાના આક્ષેપ બાદ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। ગ્રાહકે ફૂગવાડી બ્રેડનો વિડીયો બનાવ્યો। સુરઠિયાવાડી સર્કલ પાસે આવેલા રામેશ્વર ડેરીમાંથી આ બ્રેડ ખરીદી હતી। ફૂગવાડી બ્રેડ ખાતા છોકરીની તબિયત બગડી, ગ્રાહકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। આરોગ્ય સાથે થતા ચેડા ક્યારે અટકશે તે મોટો સવાલ છે। ગ્રાહકે રામેશ્વર ડેરીમાંથી આ બ્રેડ ખરીદી હતી અને બ્રેડ ફૂગવાળી હોવાથી તેની દીકરી બીમાર પડી હતી। વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે કાર્યવાહી આરંભવામાં આવી છે અને કડકમાં કડક સજા થાય તેવી ગ્રાહક દ્વારા માંગ કરવામાં આવે છે। આ વિડીયો ગ્રાહકે બનાવ્યો હતો, જે બ્રેડમાં ફૂગ લાગી હોવાના આ વિડીયોમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટ વાસીઓ માટે આ ચોક્કસથી ચેતવણીરૂપ સમાચાર છે। જોઈ શકાય છે કે આ બ્રેડની અંદર લીલા અને કથ્થઈ રંગની જે ફૂગ છે તે જામી ચૂકી છે અને આ બ્રેડ ભૂલથી તેમની જ દીકરી ખાઈ જતા તે બીમાર પડી હતી। ફૂગવાળી બ્રેડ ખાતા છોકરીની તબિયત બગડી હોવાની વિગત સામે આવી છે। ત્યારે રાજકોટ વાસીઓ માટે ચોક્કસથી આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। એકવાર રાજકોટ વાસીઓ જોઈ લેજો, તમે તો આવી બ્રેડ નથી ખાતા ને, કારણ કે આ બ્રેડ ખાશો તો ગંભીર રીતે તમે બીમાર પડી શકો છો। હાલ આ વિડીયો સામે આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને વિવિધ સ્થળો પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલા રામેશ્વર બેકરી અને ડેરી ખાતે જોઈ શકાય છે કે દરોડાની કામગીરી કરવામાં આવી છે। દરોડાની કામગીરી અંતર્ગત મોટી સંખ્યાની અંદર જે બેકરી પ્રોડક્ટ છે કે જેની અંદર ફૂગ આવી ચૂકી છે તેનો નાશ કરવામાં આવ્યો છે। સાથોસાથ કહી શકાય કે ફરસાણની પણ કેટલીક આઈટમો એવી મળી આવી છે કે જેની ઉપર કોઈ પણ જાતની મેન્યુફેક્ચરિંગ ડેટ સાથોસાથ એક્સપાયરી ડેટ લખવામાં નથી આવી। સાથોસાથ જોઈ શકાય છે કે બેકરીની જે પ્રોડક્ટ છે તેની અંદર પણ આ જ પ્રકારની વસ્તુઓ છે તે જોવા મળી રહી છે। સાથોસાથ જે ફરસાણની આઈટમ છે તેની અંદર પણ જોઈ શકાય છે કે આમાં કોઈ પણ જાતનું લેબલિંગ છે તે કરવામાં નથી આવ્યું। આખરે આ જે કેળાની વેફર છે તે કેનાથી બનેલી છે, સાથોસાથ તેમાં ક્યાં